गुड मॉर्निंग चैप्टर 18 हवा अने पानी नु प्रदूषण गया लेक्चर नी अंदर आपणे 16मुं चैप्टर पूर्ण करी त्यारबाद 17मुं ब्रेक त्यारबाद आपणे 18मुं चैप्टर 17मुं चैप्टर आपूर्ण थाय पछी आपणे लेशुं केम के थोड़ुं लॉन्ग छे एटला माटे हवा अने पानी नु प्रदूषण विद्यार्थी मित्रों आ बे शब्द आपणा कानी अंदर अथवा ध्रुजारी छूटी जाय एवा छे કે હવા અને પાણીનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે. જે પ્રદૂષણ ઘટવાનું હોય એ પ્રદૂષણ હવે કેમ થતું જાય છે? દિવસે ને દિવસે વધતું જાય છે. માટે હવા અને પાણીની આપણે બિનજરૂરી જે ઘટકો છે એ ઘટકોને આપણે દૂર કરશું અને હવા અને જે પાણીનું પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણ ફેલાય નહીં એટલા માટે આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ. દિવસે ને દિવસે જમીન ભૂમિનું પ્રદૂષણ ભૂમિ પણ ખારાશવાળી થતી જાય છે. હવા કારખાનાના ધુમાડા મોટા મોટા ઉદ્યોગોની અંદરથી નીકળતા ધુમાડા ચીમનીમાંથી નીકળતા ધુમાડા લઘુ ઉદ્યોગ નાનો ગૃહ ઉદ્યોગ જંગલ વિસ્તારની અંદર ઘસારો લાગે છે અને આગ લાગે ત્યારના ધુમાડા આ બધા વસ્તુને કારણે હવાનું પ્રદૂષણ થાય છે. અને પાણીનું પ્રદૂષણ તો આપણે જોઈએ છીએ કે પાણી છે મફતમાં એટલે રેલમ સેલમ છે જ્યાં જોયું કે પાણી પાણી. પરંતુ પાણીનું પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય એ ફેલાતું અટકાવવા માટે આપણે શું કાયદા કરી શકીએ, કેવો ઉપાય લેવા જોઈએ એના આધારે આ પાઠ રહેલો છે. તો પહેલી અને બુઝોની વાત અહીંયા સ્ટાર્ટિંગમાં છે કે પહેલી અને બુઝો એ જાણવા માંગતા હતા કે આ જે હવાનું પ્રદૂષણ છે એ પહેલાના સમયમાં સ્વચ્છ આકાર ગુરુ આકાર ચોખ્ખું જોવા મળતું હતું તે હવે રહ્યું નથી. તેના દાદાને કહે છે કે તમારા પહેલાના સમયની અંદર જે હવા શુદ્ધ હતી આજુબાજુ વૃક્ષો હતા એ વૃક્ષોની જે હવા આપણને મળતી એકદમ તાજગી ભરી હતી. હવે વૃક્ષો પણ કપાતા જાય છે અને દિવસે ને દિવસે મોટા મોટા બિલ્ડિંગ્સો બનતા જાય છે. આ બિલ્ડિંગ્સોને કારણે જગ્યા સાંકડી થઈ ગઈ, રહેવાની જગ્યા સાવ ટૂંકી થઈ ગઈ અને આજુબાજુની વિસ્તારની અંદર વૃક્ષો કપાતા જાય છે, જંગલ વિસ્તાર ઘટતો જાય છે. તો આ બધાને કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે. પહેલાના સમયની અંદર આ બધી વસ્તુ ચોખ્ખી મળતી હતી, હવા પાણી ખોરાક. હવે આ બધી વસ્તુ કેવી થઈ ગઈ છે? બગડતી જાય છે. બીજની અંદર પણ હાઇબ્રિડ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, ઘઉં ચણા વાલો બાજરી ગાંગરા આ બધા હાઇબ્રિડ થતા જેને આપણે કહીએ ને કે જેની અંદર સ્વાદ નથી એવી વસ્તુ આપણે દિવસે ને દિવસે થતી જાય. તો આ હવા અને પાણી પ્રદૂષણ કેવી રીતે ફેલાવ અટકાવી શકીએ એની વાત અહીંયા કરવાની છે. હવે આ જે હવાનું પ્રદૂષણ ફેલાય છે એ હવાના પ્રદૂષણને આધારે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેના આધારે હવાનું પ્રદૂષણ રોકી શકીએ. તો હવે ટોપિક જોઈએ હવાનું પ્રદૂષણ. તો આપણે બધા જાણીએ છીએ કે વાતાવરણની અંદર 78% જેટલું નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન, 0.04-3-4% ની આજુબાજુ કાર્બન ડાયોક્સાઇડ. બાકી છે એ અન્ય વાયુ જેની અંદર આર્બન 0.01%, હિલિયમ આ બધા વાયુ આ પ્રમાણ સમથિંગ છે 0.03-0.04. 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 0.03-0.04% કાર્બન ડાયોક્સાઇડ છે. ઘણી પાઠ્યપુસ્તકની અંદર 0.03 દર્શાવેલા છે, અમુક પાઠ્યપુસ્તકની અંદર 0.04 છે, બંને ચાલે એની અંદર કોઈ તકલીફ છે નહીં. 0.03 લખો તો બી ચાલે, 0.04 લખો તો બી ચાલે.
કાર્બન હિલિયમ દેવાની વાયુમાં રહેલા છે. તો આના આધારે આપણે કહી શકીએ કે આ વાયુનું જે વાતાવરણ છે, આપણે હવાની અંદર જે આપણે ઘટકો રહેલા, આપણે અગાઉના સેમેસ્ટરની અંદર ભણી ગયા કે નાઇટ્રોજન વાયુ છે, એ નાઇટ્રોજન નામના જે બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ ખેંચી અને જમીનની અંદર સ્થાપન કરે છે, જેની અંદર કઠોર વર્ગની વનસ્પતિ સામેલ હોય તે ખાસ કરીને આપણે જોઈએ છીએ. તો એની અંદર 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 0.03 થી 0.04% કાર્બન ડાયોક્સાઇડ, બાકીના 18 ગેસીસ જેની અંદર આર્ગોન, હિલિયમ, બીજા ઘણા અન્ય વાયુઓ પણ સામેલ છે. તો આ રીતે હવાનું જે પ્રદૂષણ છે એ અટકાવવા માટે આપણે કંઈક ને કંઈક તો પગલાં લેવા જોઈએ. જો એ પગલાં નહીં લઈએ તો આવનાર 5 થી 10 વર્ષની અંદર હવાનું પ્રદૂષણ એટલું બધું સામેલ થઈ જાય કે જેના માટે આપણે ચોખ્ખી હવા લેવી મુશ્કેલ પડશે. તો એના ચોખ્ખી હવા ના મળે તો એના આધારે ઘણા બધા રોગ આપણને જન્મે છે. શ્વાસની તકલીફ થાય, ફેફસાની અંદર તકલીફ થાય, દમ, અસ્થમા, આવા બધા રોગો ઉત્પન્ન થાય. આ રોગો ઉત્પન્ન ન થાય એના માટે વધુને વધુ વૃક્ષ વાવવા જોઈએ. વધુને વધુ વૃક્ષ વાવ્યા બાદ આપણે જેનું જતન કરવું પડશે. ખાલી વૃક્ષો વાળીને મૂકી દેવાથી વૃક્ષો કંઈ મોટા ઉછીની શકતા નથી. જે એક માતા પોતાના બાળકને ઉછેરવામાં જેટલી મહેનત કરે છે એમ આપણે વૃક્ષ ઉછેરવામાં મહેનત કરવી પડે છે. એને ફક્ત વાર કરવી પડે, યોગ્ય સમયે ખાતર આપવું પડે, પાણીનો દરરોજ આપણે તેને પાણી આપવું પડે તો એનો વિકાસ વૃદ્ધિ થાય. જો કોઈ પ્રાણી એને ખાતા હોય, ચારો તરીકે ઉપયોગ કરતા હોય, તો એને ફક્ત કાંટાની વાર કરવી પડે. તો આ બધી વસ્તુઓને આધારે વૃક્ષો ઉછરી શકે છે. ખાલી રોપી લેવાથી વૃક્ષો ઉછરતા નથી, એને આપણે કાળજી લેવી પડે. એટલે આ જે હવાનું પ્રદૂષણ છે એ અટકાવવા માટે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ, એનું જતન કરવું જોઈએ. ત્યારબાદ જે વાતાવરણની અંદર વાયુઓ છે એ વધુ ને વધુ, જે આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનનો પણ આપણે સમાવેશ કરી શકીએ છીએ. આ ઓક્સિજનને આધારે આપણે મનુષ્ય પૃથ્વી ઉપર વાતાવરણમાં ટકી શકે છે અને એના આધારે હવાનું પ્રદૂષણ જે ફેલાય છે એ ફેલાતું અટકાવી શકીએ છીએ. હવે ત્યારબાદ એક અહીંયા પ્રવૃત્તિ છે, કમ્પેરિઝન, કે બગીચા કે વ્યસ્ત રસ્તો એમાં હવાનું પ્રદૂષણ વધારે હોય છે કે બીજી જગ્યાએ વધારે હોય છે, એ આખો આપણે પ્રવૃત્તિ ભણીએ. પ્રવૃત્તિ છે 18.1. ધુમાડા પાસેથી એટલી ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે આપણે ઘણી વખત આપણે મોઢે તો નાકને ઢાંકી, આપણે ખાસ કરીને અંકલેશ્વર, સુરત, નવસારી, બગીચા, દહેજ, તો એવી બધું આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા કહે છે અંકલેશ્વર. તો તે જગ્યાએ ઘણી બધી મોટા ભાગની રિફાઇનરી ત્યાં છે. એ રિફાઇનરીની અંદર સતત નીકળતો ધુમાડો છે એ આપણા શ્વાસને તકલીફદાયક છે. માટે કોઈ એવી જગ્યાએ ભીડભાડવાળી જગ્યાએ વધુ પડતો ધુમાડો હોય તો એ જગ્યાએ આપણે આપણા મોંને વ્યવસ્થિત રીતે ઢાંકવું જોઈએ. હવે તમારા અનુભવને આધારે હવાની ગુણવત્તાની સરખામણી કરવાની છે કે બગીચો હોય ત્યાં સારી હવા હોય તો વ્યસ્ત રસ્તો હોય ત્યાં, તો આપણે કહી શકીએ કે બગીચો છે ત્યાં. શા માટે? તો કે ત્યાં વધુ ને વધુ વૃક્ષો છે. વધુ ને વધુ વૃક્ષો હોય એટલે હવા કેવી હોય છે, એકદમ તાજી, સબર અને ચોખ્ખી હવા મળે છે. ત્યારબાદ નંબર 2, રહેણાંક વાળો વિસ્તાર કે ઔદ્યોગિક વિસ્તાર. તો આપણે જાણી શકીએ કે રહેણાંક વાળો વિસ્તાર છે આ વિસ્તારની અંદર હવા થોડી શુદ્ધ હોય છે. કેવી સરખામણીમાં? તો કે ઔદ્યોગિક વિસ્તારની આજુબાજુના આધાર. શા માટે? તો કે ઔદ્યોગિક જે વિસ્તાર છે એ સતત કારખાનાના જે નીકળતા ધુમાડા છે એ ધુમાડા છે એ આપણે નાક તરફ જાય છે અને આપણે શરીરને ગમ, અસ્થમા, શ્વાસની તકલીફો, બાળકોની અંદર વીજળી કે જે શ્વાસ લેવામાં તકલીફ થાય અને અવાજ થાય છે એ તકલીફોને દૂર કરે છે. માટે રહેણાંકવાળો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર કરતાં સારો, બહેતર ગણાય છે. દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે અને સાંજે. તો આપણે જાણીએ છીએ, આપણે આપણા ફક્ત મોરબી સિટીની જ વાત કરીએ
तो आपा मोरबी ની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રી સિરામિક ઇન્ડસ્ટ્રી આવેલી છે આ ઇન્ડસ્ટ્રી ના આધારે ઘણા બધા લોકો ને રોજગારી પણ પૂરી પાડે છે હવે આના આધારે જો આપણે ચર્ચા કરીએ તો વેરી સવારે મતલબ 6 થી 9 ની અંદર આ સમય ગાળા મુજબ થોડું ટ્રાફિક વધારે પછી 10 થી 1-2 સુધી ટ્રાફિક થોડું ઓછું હોય અને ત્યારબાદ સાંજે 5-9 સુધી વધુ ટ્રાફિક સવારની અંદર 6-9માં ટ્રાફિક વધુ હોય છે બપોરે થોડો સારા હોય છે ત્યારબાદ સાંજે વધુ પણ ટ્રાફિક આપણને જોવા મળતું હોય છે અમુક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 90 દિવસ સુધી લાઈનો ટ્રાફિકની ખસતી નથી ખાસ કરીને જે આપણે નવસારી બાજુ જઈએ ભરૂચ સંકેશ્વર બાજુ ત્યાં જે જૂનો ગોલ્ડન બ્રિજ હતો એ ગોલ્ડન બ્રિજ ઉપર 90 દિવસ ટ્રાફિક ખુલતું નથી એટલું બધું ટ્રાફિક થઈ જાય છે તો કે હવે અત્યારે રોડ રસ્તાના કામ સારા એવા થઈ જાય છે એટલે હવે તકલીફ ઓછી પડે છે નહીં તો ટ્રાફિકની અંદર તમે કંટાળી જાઓ છો તો આ બધી વસ્તુ ક્યાં શું થવા છે क्या नहीं एनी सरखामणी करी अने व्यस्त ट्राफिक ने आधारे वेळी सवार में ट्राफिक केवो होय छे बपोरे अने सांजे केवो होय छे तो एनी त्रणे नी आपणे कम्पेरिजन करी शकीए के सवारे अंदर थोड़ी वधारे ट्राफिक होय छे बपोरे थोड़ी ओछो होय छे अने सांजे वळी पाछू जे लोको इंडस्ट्री तरफ जाय छे ए लोको पाछा जाय घरे फरे छे त्यां थोड़ो ट्राफिक नो माहोल वधारे जोवा मळतो होय छे ત્યારબાદ છે ગામડું કે શહેર તો આપણે કહી શકીએ ચોક્કસ કે ગામડું છે એની અંદર એકદમ તો દવા હોય છે શા માટે કે વધુ ને વધુ વૃક્ષો જીત મકાનો હોતા નથી જુદી જુદી જગ્યાએ મકાનો હોય છે અને મકાનની આજુબાજુમાં પણ થોડોક વિસ્તાર એવો હોય છે કે જેની અંદર આપણે શુદ્ધ ચોક્કસ હવા લઈ શકીએ છીએ જ્યારે સિટીની અંદર આપણે જોઈએ તો સિટીની અંદર મકાનો હાઈ હાઈ ઊંચા થતા જાય છે બિલ્ડિંગો ઊંચી થતી જાય છે એકદમ નજીક આવી જાય છે અને હવા રહેવાની પણ જગ્યા મળતી નથી તો અહીંયા તમને જો આકૃતિ આપેલી છે ટ્રાફિકની વ્યસ્ત ટ્રાફિક કેવું તમને દેખાયું છે આ પ્રવૃત્તિના આધારે આપણે એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના આધારે પણ કરી શકીએ છીએ જેમાં ધુમાડો ક્યાંથી આવે છે કેવી રીતના બને છે તો આપણે જાણીએ છીએ કે વરાળ છે એ ઉપર જાય છે અને ઉપર જાય છે અને એનું સંગઠન વિજ્ઞાનની ક્રિયા દ્વારા વાદળ બંધાય છે એ વાદળ બંધાયને કોઈ માટે વરસાદ આવે આ પ્રક્રિયા જે છે એ જળચક્ર જે છે એ ચાલી રહ્યા છે તેથી ધુમાડો પણ આ રીતનો જોવા મળે છે કે જ્યારે પાણી ગરમ થાય છે સૂર્યના પ્રકાશમાં એ પ્રકાશ દ્વારા ગરમ થયેલું પાણી વરાળ ઉપર ચડે છે એ વરાળ ઉપર ચડી ગયા બાદ એમાંથી વાદળા બંધાય છે અને સંગઠન વિઘટનની ક્રિયા દ્વારા એ વાદળા ઠંડા હોય અને વરસાદ સ્વરૂપે નીચે થતી છે આવા પદાર્થો જે વાતાવરણમાં ઉમેરો થવાથી જેમાં પરિવર્તન ચોક્કસ આવે છે આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે સજીવ તથા નિર્જીવ બંનેને નુકસાન કરે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે કે જે સજીવ ઘટકો અને નિર્જીવ બંને ઘટકોને નુકસાન કરે તેને આપણે હવાનું પ્રદૂષણ કહીએ છીએ તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે વાત યાદ આવે કે જે આપણો તાજમહાલ છે આગળની અંદર આવે એ તાજમહેલ અત્યારે પીડાશ પડતો જોવા મળે છે શા માટે તો કે આજુબાજુમાં એક રિફાઇનરી છે ખાસ કરીને મથુરા આજે ગોકુલ મથુરાની જે રિફાઇનરીઓ છે એ રિફાઇનરીનો જે ધુમાડો છે એ તાજમહેલને લાગે છે અને આજે આરતનું સ્મારક છે ત્યારે કેવું જોવા મળે છે તો કે પીળાશ પડતું દેખાય છે જેવું પહેલા જેવું સફેદ હતું એવું આપણને જોવા મળતું નથી શા માટે તો કે આજુબાજુની રિફાઇનરીઓમાંથી નીકળતો ધુમાડો એ ધુમાડો આપણા સ્વાસ્થ્યને પણ તો નુકસાન તો કરે જ છે આપણા શરીરને નુકસાન તો કરે જ છે પણ નિર્જીવ વસ્તુઓનું બી નુકસાન કરે છે માટે આજે નિર્જીવ વસ્તુઓ છે તાજમહાલ ભારત પહાડનો બનાવેલો એને પણ આજે રિફાઇનરીઓનો ધુમાડો છે એ નુકસાન કરે છે ત્યારબાદ બીજી વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર આવેલી
मोटा मोटी रिफाइनरी आरआईआई रिलायंस इंडस्ट्रियल लिमिटेड जे आपणे जाणीए छीए मुकेश अंबाणी ની જે આ કંપની છે રિલાયન્સ જામનગર ની અંદર આવેલી એની અંદર સતત નીકળતો ધુમાડો ચોવીસ કલાક અને 365 દિવસ ચીમનીઓ માંથી નીકળે છે અને ઘણી બધી વસ્તુઓ બનાવે છે ગેસ છે ત્યારબાદ પેટ્રોલ ડીઝલ ની રિફાઇનરીઓ છે આ બધી વસ્તુઓનું શુદ્ધિકરણ કરે છે તો આજે આરઆઈએલ છે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ અથવા ખાલી રિલાયન્સ જાણી આપો આ જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી વસ્તુ પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટને આધારે રિલાયન્સ છે ભારતની વિશ્વની અંદર કેવું હોય તો કહી શકાય કે એક ટોપ ટેનની અંદર આવેલી કંપની છે અને ગુજરાતની અંદર મોટામાં મોટી તો આજે ભારતની અંદર પણ કહેવાય રિલાયન્સનું આપણે નામ કહી શકીએ જામનગર તો આજે કારખાનાના જે ધુમાડા છે રિફાઇનરીના ધુમાડા છે ઔદ્યોગિક સ્થાનોના જે ધુમાડા છે એ ધુમાડાથી હવાને અસર કરે છે વાતાવરણની અંદર ઠલવાય છે અને વાતાવરણની અંદર ઠલવાયા બાદ આપણા શરીર દ્વારા નાક દ્વારા આપણા શરીરની અંદર જાય છે અને ફેફસાને નુકસાન કરે છે તો માટે હવાના પ્રદૂષણથી આપણે કેવી રીતે બચી શકીએ એની વાત આ ટોપિકની અંદર પ્રવૃત્તિની અંદર કરી શકીએ ત્યારબાદ આપણે જોઈએ કે હવા કઈ કઈ રીતે દૂષિત થાય છે તો આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ ફેલાવનાર ઘટકોને હવાનું પ્રદૂષણ કહે છે અથવા પ્રદૂષણ ફેલાવનાર ઘટકોને પ્રદૂષકો કહે છે તો પ્રદૂષકોની વ્યાખ્યા પણ આપણે યાદ હોવી જોઈએ કે જે પ્રદૂષણ ફેલાવે છે ઘટકો એ ઘટકોને પ્રદૂષકો કહે છે તો આ પ્રદૂષકોની અંદર વ્યાખ્યાની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ જેની અંદરથી પ્રદૂષણ ફેલાય હવાનું પ્રદૂષણ હોય પાણીનું હોય જમીનનું હોય કોઈ પણ પ્રદૂષણ હોય પ્રદૂષણ જે ફેલાય એ ઘટકોને પ્રદૂષકો કહે છે ત્યારબાદ ટોપિક છે કે હવા કઈ રીતે દૂષિત થાય છે તો કે જે પદાર્થો પ્રદૂષણ ફેલાવે છે આ બધા હવાના પ્રદૂષણની અંદર આવી શકે છે વાહનના ધુમાડા કારખાનાના ધુમાડા આ બધી વસ્તુના આધારે પ્રદૂષણ ફેલાય છે અને ચીમનીઓમાંથી જે નીકળતો ધુમાડો છે સતત ને સતત તે હવાના પ્રદૂષણને કેવું કરી નાખે છે એકદમ બગાડી નાખે છે તો આના માટે આપણે સરકારે વહેલા મોરબીની અંદર કાંતો સિરામિક ઇન્ડસ્ટ્રી અને એમાં કોણ ગયે તો અત્યારે જીપીસીબી ગુજરાત પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડ દ્વારા જે કોલબેક છે એ વાપરવાની મનાઈ કરી નાખી છે ફક્ત ને ફક્ત ગેસ જ વપરાય છે તો આ જીપીસીબી જે પ્રદૂષણ ફેલાવે છે એના માટે કંટ્રોલ કરતી એ ગુજરાતની સંસ્થા છે અને કેન્દ્ર લેવાની છે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને આ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ કેન્દ્ર અને આ ગુજરાત લેવલ તો આ બધા જે કેન્દ્ર અને ગુજરાત લેવલની જે સંસ્થાઓ છે એ આ કેન્દ્ર દ્વારા જે વધુ પડતા ધુમાડા છે એ ધુમાડાને કમ ઓછા કરાવે છે અને બને ત્યાં સુધી વાતાવરણની અંદર ફેલાતો અટકાવે છે તો આ જે પ્રદૂષણ છે વાહનોના ધુમાડા છે ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા છે ઔદ્યોગિક કારખાનાઓના ધુમાડા છે આ બધા જે ધુમાડાઓ છે એ ધુમાડા વાતાવરણની અંદર હવા છે એને દૂષિત કરે છે માટે એ દૂષિત હવા છે એ આપણે શ્વાસ દ્વારા અંદર જાય છે અને આપણને હવા દૂષિત મળે છે અને આપણા શરીરની અંદર દમ અસ્થમા ફેફસાના રોગો આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે ત્યારબાદ પ્રવૃત્તિ છે 18.2 હવે આ પ્રવૃત્તિની અંદર આપણે રોજ દરરોજ પેપર છે છાપા ન્યૂઝ પેપર એની અંદર વાંચતા હોય કે આ જગ્યાએ હવાનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય શા માટે તો કે નીકળતો કારખાનામાંથી ધુમાડો એ ધુમાડાને આધારે આપણે ઘણી બધી વસ્તુઓનો સામનો કરવો પડે બીજી વસ્તુ કહીએ તો કે વાહનોના અપૂર્ણ દહન થવા પેટ્રોલ અને ડીઝલના અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે
કાર્બન મોનોક્સાઇડ એટલે CO, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. તો આ કાર્બન મોનોક્સાઇડ છે એ પેટ્રોલ અને ડીઝલ જેવા વાહનોની અંદર અપૂર્ણ બળતણથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને આ કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ રુધિરના વહનની ક્ષમતાને ઘટાડી દે, રુધિર વહન ક્ષમતા ઘટાડી દે. તો એ કયો વાયુ? તો કે CO. કાર્બન મોનોક્સાઇડ છે એ રુધિર વહન ક્ષમતાને ઘટાડે. ત્યારબાદ જોઈએ તો કે સલ્ફર. સલ્ફર નું પણ પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, એ પણ વાતાવરણ હવા છે એને દૂષિત કરે છે. તો ઘણા બધા વાયુઓ એવા છે વાયુ પ્રદૂષકો, તો જે વાતાવરણની અંદર રહેલા વાયુઓને ડિસ્ટર્બન્સ થાય છે. એટલા માટે ઓઝોન સ્તરની અંદર જે ગાબડાઓ છે દિવસે ને દિવસે વધતા જાય છે, સૂર્યનો તાપ વધતો જાય છે અને પ્રકાશના પારગામી કિરણો છે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે. માટે આપણે બધાએ એવી કાળજી લેવી જોઈએ કે જેમ બને તેમ હવાનું પ્રદૂષણ ઓછું કરે. તો અહીંયા એક વાત છે કે પ્રવૃત્તિની અંદર કે કેટલા લોકો દમ શ્વાસ અસ્થમા એનાથી પીડાય છે. તમારા ઘરના આડોશ પાડોશની અંદર હોય તો ભલે, કોઈ સગાવાળા હોય તો પણ ભલે, કોઈ બીજા મિત્રો હોય તો પણ ભલે, એને એક મોજની સંરક્ષણ હાથ ધરે. તો આપણે જાણી શકીએ કે 100 લોકો હોય એમાંથી 30-40% લોકો, 100% માંથી 40% લોકો વાતાવરણ જે હવા છે, દમ છે, અસ્થમા છે, ફેફસાના રોગ છે, આંખ ચડી જાય છે, એનાથી પીડાય છે. અને બીજી વસ્તુની વાત કરીએ દિલ્હીમાં કરીએ તો દિલ્હીની અંદર જે વાહનોની લાંબી કતાર લાઈન લાગે છે એ લંબાઈ 9 અને એમેઝોન જેટલી 9 નદી છે તે અને એમેઝોન નદી છે એટલી લંબાઈ ધરાવે છે. આ બંને નદી જેટલી લંબાઈ ધરાવે. ખાલી દિલ્હીની અંદર વિદ્યાર્થી મિત્રો ટ્રાફિકની વાત કરે તો બીજા મેગા સિટીની અંદર શું પોઝિશન થતી હશે તમે કલ્પના પણ ના કરી શકો. દિવસે ને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યા આપણે પીડાય છે. આ ટ્રાફિકની સમસ્યાથી પીડાય છે એટલે દિવસે ને દિવસે આપણા માઇન્ડ ઉપર આપણે એવા કંટ્રોલ ઉત્પન્ન થાય જેથી કરીને આપણે કંટાળી જઈએ. માણસ કોઈ વાહન ચલાવતી નથી કરતા પણ એ ટ્રાફિકની સમસ્યાથી ઘણો બધો પીડાય છે કે દિવસે ને દિવસે તો ટ્રાફિક તો વધવાનું છે, વધતું જ જાય છે. આપણે જોઈએ છીએ તો આ પ્રવૃત્તિના આધારે આપણે આ કહી શકીએ કે દિલ્હીની અંદર જે વાહનોની લાંબી લાઈન જોવા મળે છે એ નાઇલ અને એમેઝોન જેવી જોવા મળે છે. ત્યારબાદ આજે જોઈએ ભૂજોને ખાસ કરીને શિયાળા દરમિયાન કોઈ ઘાસ સ્તર જોવા મળે જેને આપણે ધુમ્મસ કહીએ. તે ધુમાડા તથા જાતનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ હોઈ શકે છે, અન્ય વાયુ પ્રદૂષકો તથા જાતક સાથે જોડાઈને ધુમ્મસ બનાવે. ધુમ્મસને લીધે શ્વાસની તકલીફો જેવી કે અસ્થમા છે, ઉધરસ છે, બાળકોમાં વીઝિંગ એટલે કે શ્વાસ લેતી વખતે અંદર અને બહાર જાય છે અને અવાજ ઉત્પન્ન થાય છે. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર ગણે છે. સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 જે વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે. વિદ્યુત મથકની અંદર વપરાતો કોલસો બળતણના લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તથા ફેફસાને કાયમી નુકસાન કરે છે. તમે એસનું બળતણ દહન વચ્ચે પણ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણી ગયા જેની અંદર પેટ્રોલિયમ વાયુનો આપણે કોષ્ટક લખ્યું હતું. પેપરને કેવી ઉગ્રા કે જેના આધારે પેટ્રોલિયમ વાયુ, પેટ્રોલ, ડીઝલ, નફ્તા, ઇન્ધન તેલ, ડોકલ તેલ, ગ્લામર આ બધી વસ્તુ ક્યાં છૂટી પડે છે આપણે સમજ્યા.
क्लोरो फ्लोरो कार्बन, परंतु जो एस न हो तो क्लोरो फ्लोरो कार्बन, एस हो तो कार्बन। एक प्रकार प्रदूषक है सीएफसी, वातावरण ओजोन स्तर ने नुकसान पहुंचाए थे। याद करो कि सूर्य में निकलता पारजामी किरणों से ओजोन स्तर अपने बचाए। शु ते ओजोन छिद्र विषय सांभ्यू है? तो हाँ, कि जे आपने सूर्य पारजामी किरणों की रक्षण आपे, परंतु हम तो ओजोन स्तर की अंदर गाबड़ा पड़वा मिल जाए, जैसी कर ओजोन स्तर से दिवसे ने दिवसे घटत जाए। इतना वु घटतो ताप, वु घटती ठंडी नो आप सामनो करवो पड़त हो। तो आपने कोशिश करिए कि सीएफसी ने बदले ओछा नुकसान करता पदार्थों आपने वापरवा जोईए। ऊपर सरकार वायुओं उपरांत डीजल और पेट्रोल ने वर्तन तरीके वापरता वाहनों पर सूक्ष्म कणों करे हवा में लांबा समय सुधी निलंबित रहे। लेकिन आज वायु वे पेट्रोल और डीजल अपूर्ण दहन से कार्बन मोनोक्साइड वायु उत्पन्न थे, जो रुधिर की वहन क्षमता ने घटाड़ी दिए। आ बदाने कारण वातावरण की हवा कई जाए बगड़े थे, ये हवा बगड़े थे अपना श्वास सुधी जाए, अपना घनी बड़ी समस्याओं सामनो करव पड़त हो। निलंबित रहे जलवाया रहे अपनी दृश्यता एट विजिबिलिटी अपने घटाड़े जो अंदर घनी बड़ी तकलीफो सर्जे। श्वास में जाए तरह रोग पैदा करे, स्टील बनावट तथा खाण उद्योगों की अंदर आवा कण उत्पन्न थे, विद्युत मथकों में राखना सूक्ष्म कणों पैदा करे जो वातावरण प्रदूषण करता हो। तो आ रीते अपने जो सकिए कि कई कई रीते वायु प्रदूषण फैलाय। त्यारबाद प्रवृत्ति 18.3 वायु प्रदूषकों स्त्रोत और असर, तो आप जाते गंभीर रीते लखी सके। दाखला तरीके वायु प्रदूषकों की अंदर कार्बन डाइऑक्साइड हो तो कार्बन मोनोक्साइड, तो कार्बन डाइऑक्साइड उद्योगों में निकलते धुमा हो असर कि आप एना मुक्त थे। त्यारबाद कार्बन मोनोक्साइड हो तो ये वहां अपूर्ण दहन से उत्पन्न थे जेनाथी रुधिर वहन क्षमता घटाड़ी दिए। तो आवा तब बेसिक रन नाम पुस्तक लखो तो भी चाले। त्यारबाद टॉपिक है ताजमहल केस स्टडी। छेला घना दायका थी भारतीय प्रवासी स्थान आकर्षण एवं आग्रह में आयो ताजमहल चिंता नहीं। शाट तो निष्णात चेतवनी आप हवा में जो रहे प्रदूषकों से सफेद आरस न स्मारक से झाका थी रही है, एट प्रदूषित हवा खाली सजीव प्रभावित थे हम आप निर्जीव वस्तुओं ने नुकसान करे, इमारतों स्मारकों प्रतिमाओं ने असर थे। आगे आसपास आएगा उद्योगों जेवा कि रबर प्रोसेसिंग से वाहन उद्योग से रसायण खास कर मथुरा ऑयल रिफाइनरी सल्फर डाइऑक्साइड और नाइट्रोजन वायु उत्पन्न करे, जरा आप कही सकिए कि एसिड वत्ता ने यही असरो जोवा मळे। सल्फ्यूरिक एसिड और नाइट्रिक एसिड बनाए थे वरसाद साथ जमीन पर पड़े एसिड वर्षा जोवा मळती हुई छे। एसिड वर्षा ने लीधे आरस नो जे स्मारक छे ए खवाई जाय छे। आ घटना ने आरस नो कैंसर कहे। आरस नो जे स्मारक छे ए एसिड वर्षा ने लीधे खवाई जाय छे, आपणे शुं कहीए छीए आरस नो कैंसर कहीए छीए। निलंबित कणों जो है मथुरा और रिफाइनरी द्वारा उत्सर्जित थे सूक्ष्म कणों से आरस ने पीड़ो पड़वा फाड़ो आपे। ताजा बचाव सुप्रीम कोर्ट की अंदर घनी बड़ी अरजीओ थे, इन्हें लीधे उद्योगों में स्वच्छ बर्तन जो कि सीएनजी से एलपीजी से आवा वापरवा जोईए। सीएनजी एट के लिक्विफाइड पेट्रोलियम गैस और एलपीजी एट कम्प्रेस नेचरल गैस। आ पदार्थों का उपयोग करव जो प्रवाहित पेट्रोलियम वायु वापरव जो जेने अपने नुकसान करता बची सके। बीजी वस्तु ने आधार कही सकते आज स्मारक खेतीवाड़ी नुकसान करे, जय एसिड वर्षा थाय तो आप
खेती पाक उत्पादन ना जे पाक छे एने पण आपणे नुकसान पहोंचे छे। तो हवे आपणे एसिड मात्रा ની વ્યાખ્યા લખી અને એલપીજી અને સીએનજી નું પૂર્ણ નામ લખી તો કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન ના ઓક્સાઇડ એટલે કે NOS એક તરીકે કોઈ પણ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એટલે કે SO2 જે વાતાવરણમાં મળ્યું નાઇટ્રોજનના ઓક્સાઇડ નાઇટ્રિક એસિડ એટલે કે SNO3 અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે H2SO4 માં રૂપાંતર કરે છે જે વરસાદના પાણી સાથે ભળી જમીન પર પડે છે તેને એસિડ વરસાદ કહે છે। હવે એલપીજી અને સીએનજી નું પૂર્ણ નામ क्योंकि आ बने नाम आगे समस्या ने हम भाई गया है फरी पास रिविजन कर लिक्विफाइड पेट्रोलियम गैस कॉम्प्रेस्ड नेचुरल गैस। તો આ વ્યાખ્યા 2-3 માર્કની અંદર પૂછાતો ક્વેશ્ચન એસિડ વરસા એટલે શું અને કઈ અસર તો કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનના ઓક્સાઇડ NOS અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એટલે કે SO2 જે વાતાવરણમાં ભળી નાઇટ્રોજનના ઓક્સાઇડનું નાઇટ્રિક એસિડમાં એટલે કે HNO3 અને સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં H2SO4માં રૂપાંતર કરે છે જે વરસાદના પાણી સાથે ભળી જમીન પર પડે છે તેને આપણે એસિડ વરસાદ કહીએ છીએ અને એસિડ વરસાદની અસરો શું આ એક તો સ્મારક થવા જોઈએ છે વૃક્ષોના પાંદડા ખરી પડે છે ફળ ફૂલ ખરી પડે છે જમીન વેરાન બને છે જમીનના ભેજ ધારણ શક્તિમાં ઘટાડો થાય છે પોષક દ્રવ્યો ઘટતા રહે છે આ બધી વસ્તુઓ અસર કરે છે। ત્યારબાદ એલપીજી અને સીએનજી નું પૂર્ણ નામ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એટલે એલપીજી અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે સીએનજી। તો આ એસિડ વરસાદ અને તેની વ્યાખ્યા આપણે આગળના સેમેસ્ટરની અંદર પણ ભણી ગયા છીએ બોર્ડની અંદર લખેલી છે અને અહીંયા ફરી પાછી એસિડ વરસાદની વાત આવે છે એટલે ફરી પાછી વ્યાખ્યા લખી અને એની આપણે અસરો વિશે ભણી અને અહીંયા આપણે એલપીજી અને સીએનજી વિશે ભણી। તો આ રીતે તાજમહેલના કેસ સ્ટડીની અંદર એસિડ વરસાદની વાત છે તો આપણે જાણી શકીએ છીએ કે મથુરા ઓઇલ રિફાઇનરી છે ખાસ કરીને ઉદ્યોગોની અંદર રબર પ્રોસેસિંગ છે રસાયણ ઉદ્યોગ છે વાહનોના ધુમાડા છે મથુરા ઓઇલ રિફાઇનરી છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુઓ છે આ બધા વાયુઓને કારણે તાજમહેલનો જે આરસ છે
પીડા પડતો દેખાય છે, જેથી કરીને આપણને નુકસાન કરે છે. અને પ્રવાસીઓનું કેન્દ્ર જે છે તાજમહેલ વિશ્વની સ્થાન અજાયબીઓમાં ની એક અજાયબી, તે અત્યારે આપણે થોડોક ચિંતાનો વિષય બન્યો છે એમ કહી શકીએ છીએ. તો આ રીતે 80 વર્ષની વ્યાખ્યાથી આપણે ભણ્યા. ત્યારબાદના હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ગ્રીન હાઉસ અસર વિશે અભ્યાસ કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.